પાર્ટ 5 ની સમજૂતી મેળવી. આજે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે અહીંયા ટિપ્પણી આપેલી છે. ટિપ્પણીની અંદર જે અઘરા શબ્દો છે એની સમજૂતી આપેલી છે. ત્યારબાદ અહીંયા તમે એક કોડ જોઈ શકો છો જે બ્લેક એન્ડ વ્હાઈટમાં દેખાય છે. એ તમને 6 આંકડાનો QR કોડ સ્કેન કરવાનું છે. એ તમે તમારા મોબાઈલમાં સ્કેનર હોય, સ્કેનરની એપ ઇન્સ્ટોલ કરેલી હોય તો, જો સ્કેનરની એપ ઇન્સ્ટોલ કરેલી હશે તો તમે એ સ્કેનરનો જે સ્ક્રીન છે આની ઉપર રાખશો તો ઓટોમેટિકલી દીક્ષા એપ જે છે, શિક્ષણની દીક્ષા એપ, એ દીક્ષા એપની અંદર આ સ્વાધ્યાય ખુલી જશે અને તમારે આ સ્વાધ્યાયના અર્થ અને આ સમજૂતી વિસ્તૃત રીતે આપેલી છે. એની અંદર બીજી પ્રવૃત્તિ પણ કરવાની આપેલી છે જે તમને ખૂબ ઉપયોગી થશે. હવે આપણે સૌ પ્રથમ અહીંયા પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીશું, જે પ્રશ્ન પરીક્ષામાં તમારે પૂછાઈ શકે છે. એને તમારે ખૂબ વ્યવસ્થિત શાંતિથી સાંભળવાના છે અને પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન છે કે કા દુર્ભાષમ કરોતી. એનો મેં જવાબ બાજુમાં લખેલો છે. કા એટલે કોણ, દુર્ભાષમ કરોતી એટલે વાત કોણ કરે છે, મોબાઈલ ઉપર વાત કોણ કરે છે. તેનો જવાબ આવે સવિતા દુર્ભાષમ કરોતી, એટલે કે સવિતા ફોન કરે છે. બીજો પ્રશ્ન, શીલા કશ્યાહ પુત્રી અસ્તિ. શીલા કોની પુત્રી છે, તો શીલા સવિતાસ્ય પુત્રી અસ્તિ, સવિતાની પુત્રી છે. શીલા કુત્ર ગચ્છતિ, શીલાયાહ પ્રવાસન ગચ્છતિ. શીલા ક્યાં જાય છે, તો શીલા પ્રવાસે જાય છે. ચોથો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, શીલા કેમ કેમ પશ્યતિ. તો એનો જવાબ મેં અહીંયા લખેલો છે, આપ જોઈ શકો છો. શીલા અજંતા ઇલોરા ગુહાયામ તત ત્રંબકેશ્વર નાસિક શિરડી પશ્યતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. અહીંયા તમે જુઓ, મેં એક શબ્દ જે છે એને સર્કલ કરેલો છે. એ શબ્દ છે કૂત્ર. તમારે અહીંયા એક જગ્યા આપેલી છે, એ જગ્યાની જગ્યાએ, જગ્યાને સ્થાને એક શબ્દ વાપરવાનો છે, કૂત્ર. આ કૂત્ર શબ્દ વાપરજો એટલે એનો અર્થ થશે કૂત્ર એટલે ક્યાં. તો ક્યાં શબ્દથી પ્રશ્ન પૂછશો એટલે એનો જે જવાબ જે છે એ તમારે વાક્યમાં આપેલો જ હશે. જેમ કે અહીંયા આપણે પહેલા નંબરનું વાક્ય જે છે, મહેશ ઉદ્યાને અસ્તિ, એમાં ઉદ્યાને જે શબ્દ છે એ જગ્યા છે, જગ્યાનું નામ છે. એને તમારે કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ કૂત્ર શબ્દ મૂકવાનો છે. એક તમારી સમજણ માટે ઉદાહરણ માટે આપેલું છે, એ તમે જુઓ. પહેલું વાક્ય છે, મહેશ ઉદ્યાને અસ્તિ. મહેશ બગીચામાં છે, તો બગીચો એક જગ્યા છે. હવે એ જગ્યાના શબ્દને આપણે કાઢી નાખીએ અને આપણે એમ પ્રશ્ન પૂછીએ કે ભાઈ મહેશ ક્યાં છે, તો જવાબ શું મળશે, મહેશ બગીચામાં છે. પણ ક્યાં છે એ પ્રશ્ન પૂછવા માટે આપણે શબ્દનો ઉપયોગ કરીશું અને શબ્દ છે કૂત્ર. કયો શબ્દ, કૂત્ર. તો પ્રશ્ન બનશે, અહીંયા તમને દરેક વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું કહ્યું છે, એટલે પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે આપણે કૂત્ર શબ્દનો દરેકમાં ઉપયોગ કરીશું. જેમ કે પહેલાં તમારે સમજવા માટે આપેલું છે પહેલું વાક્ય, મહેશ કૂત્ર અસ્તિ, તો જવાબ મળશે મહેશ ઉદ્યાને અસ્તિ. મહેશ ક્યાં છે, તો મહેશ બગીચામાં છે. તે જ રીતે બીજું વાક્ય કરવાનું છે અને ત્રીજું વાક્ય કરવાનું છે. એમાં પણ તમારે કૂત્ર શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછશો એટલે બીજા વાક્યમાં વાટિકા એમ જવાબ મળશે અને ત્રીજા વાક્યમાં શાલા એમ જવાબ મળશે. ત્યારબાદ આપણે બીજા નંબરનો, એના પછીનો જે પેજ છે એના પ્રશ્નોની ચર્ચા કરીએ. પેજ નંબર 21 ઉપર જુઓ તમે, ત્યાં એક બીજું પણ ઉદાહરણ આપેલું છે. એમાં પણ એ જ રીતે તમારે, એ અહીંયા પણ તમારે એ જ રીતે પ્રશ્ન બનાવવાના છે. પણ અહીંયા તમારે પ્રશ્ન કૂતહ શબ્દનો અને કૂત્ર શબ્દનો ઉપયોગ કરીને બનાવવાના છે. કૂતહનો ઉપયોગ કરવો એટલે કૂતહનો અર્થ થાય ક્યાંથી, એટલે કે ગંતવ્ય સ્થાનમ એટલે પ્રાપ્તિ સ્થાનમ એટલે જગ્યા, કઈ જગ્યાએથી જવાનું શરૂ કર્યું. અને કૂત્રનો અર્થ થાય ક્યાં એટલે કઈ જગ્યાએ જાય છે, ક્યાંથી અને ક્યાંથી માટે આપણે શબ્દ વાપરીશું કૂતહ. અને કૂત્ર શબ્દનો ઉપયોગ થશે ક્યાં,
क्या જવાનું છે, ક્યાંથી ક્યાં જવાનું છે, તો એક જ વાક્યમાં તમારે બે પ્રશ્નો નીકળશે. એક જ વાક્ય તમે જુઓ અહીંયા, તો પહેલું વાક્ય આપણે દાખલા તરીકે જોઈએ. નરેન્દ્ર કાર્યાલયતઃ કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ. અહીંયા બે જગ્યાઓના નામ આપેલા છે. એક છે કાર્યાલય, કાર્યાલય એટલે ઓફિસ, અને બીજું છે ગૃહમ. તો ગૃહમ બરાબર છે, એ રીતે શબ્દ આપેલા છે. તો કાર્યાલય તો એટલે એ જગ્યા નીકળવાની જગ્યા છે, અને ગૃહમ એટલે એ જગ્યાએ જવાની જગ્યા છે. તો કાર્યાલય તો એ શબ્દ આપણે કાઢી નાખીશું, તેની જગ્યાએ આપણે કુતઃ શબ્દ વાપરીશું, તો એમાં કાર્યાલય તો એ જવાબ મળશે. અને જ્યારે ગૃહમ શબ્દ કાઢી નાખીશું ત્યારે એની જગ્યાએ કુત્ર શબ્દ આવશે. બરાબર છે. તો આપણે ઉપરનું ઉદાહરણ આપણે એક જોઈએ, એમાં કેવી રીતે પ્રશ્નો બનાવેલા છે કુતઃ અને કૂતરાનો ઉપયોગ કરીને, તો આપણને વધુ ખ્યાલ આવશે. જેમ કે પહેલું વાક્ય છે અહીંયા, શિલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. એટલે કે શિલા ઘરેથી, એટલે નીકળવાની જગ્યા કઈ છે, ગૃહતઃ. ગૃહતઃથી મંદિરમ, મંદિરે જાય છે. તો અહીંયા આપણે ક્યાંથી જોવું છે કે ક્યાંથી નીકળે છે, તો એના માટે કૂતઃ શબ્દ વાપરીશું. ઉદાહરણ કરેલું છે, શિલા કૂતઃ મંદિરમ ગચ્છતિ. શિલા ક્યાંથી મંદિરે જાય છે. અને એમાં એમાં બીજો પ્રશ્ન બની શકે, શિલા ગૃહતઃ કૂત્ર ગચ્છતિ. શિલા ઘરેથી નીકળીને ક્યાં જાય છે. તો ઉપર વાક્યમાં બંને જવાબ મળી જાય છે. એ જ રીતે અહીંયા પણ તમારે કરવાનું છે. નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ, એટલે કે નરેન્દ્ર કાર્યાલયથી નીકળીને, એટલે કે ઓફિસેથી નીકળીને ગૃહમ એટલે કે ઘરે જાય છે. તો પહેલો પ્રશ્ન શું બનશે, નરેન્દ્ર કૂતઃ ગૃહમ ગચ્છતિ, એટલે કે નરેન્દ્ર કઈ જગ્યાએથી ઘરે જાય છે. અને બીજો પ્રશ્ન બનશે, નરેન્દ્ર કાર્યાલયતઃ કૂત્ર ગચ્છતિ, એટલે કે નરેન્દ્ર ઓફિસેથી કઈ જગ્યાએ જાય છે. બરાબર છે. તો અહીંયા આપણે આ પહેલા નંબરનું જે વાક્ય છે, એક મિનિટ, પહેલા નંબરનું અહીંયા જે વાક્ય આપેલું છે એમાંથી બે પ્રશ્નો બની શકે છે. આ રીતે બે પ્રશ્નો બની શકે છે. એ જ રીતે બાકીના બે પ્રશ્નોના જવાબ તમારે કરવાના છે. વિનયવાળા વાક્યમાં પણ બે પ્રશ્નો બની શકશે, અલકાવાળા વાક્યમાં પણ બે પ્રશ્નો બની શકશે. ત્યારબાદ આપણે અહીંયા પ્રશ્ન નંબર 4ની વાત કરીએ, તો અહીંયા ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. અહીંયા જુઓ, એક ઉદાહરણ આપેલું છે, નટરાજ ચિત્રમ. અને બીજું છે, એના ઉપરથી જે વાક્ય બનવીએ, નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. એટલે કે નટરાજ ચિત્રમ એટલે આનો અર્થ શું થાય, નટરાજ ચિત્રમ. અને એનો અર્થ થાય, નટરાજસ્ય ચિત્રમ અસ્તિ એટલે કે નટરાજનું ચિત્ર છે. તો તમારે અહીંયા આ જે ભાગ છે આખો, આ પ્રશ્નવાળો જે ભાગ છે, એના ઉપરથી એ વાક્ય લઈને સામે આ રીતે જે વાક્ય બનાવેલું છે એ રીતે અહીંયા વાક્ય બનાવવાના છે. જેમ કે પહેલું વાક્ય અને બીજું વાક્ય મેં તમારી સમજણ માટે કર્યું છે. વેદાંત પુસ્તકમ, આ એક વાક્ય છે, વેદાંત પુસ્તકમ. તો એનો જવાબ કેવી રીતે બનશે, આ રીતે વાક્ય બનાવવાનું છે, વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. એ જ રીતે બીજું, અને એ રીતે તમારે ત્રીજું, ચોથું અને પાંચમું, ત્રણ વાક્ય બનાવવાના છે. ત્યારબાદ આપણે એના પછીનું જે પ્રશ્નાવલી છે એની આપણે વાત કરીએ, જે છેલ્લા પેજ ઉપર છે, પેજ નંબર 22 ઉપર. ત્યાં તમે જુઓ, અહીંયા આપણને એક વાક્ય આપેલું છે, એના ઉપરથી આપણે વાક્ય બીજું બનાવવાનું છે. જેમ કે પહેલું વાક્ય ઉદાહરણ માટે આપેલું છે, શિલા પુસ્તકમ, એટલે કે શિલા પુસ્તકમ, એના ઉપરથી વાક્ય બન્યું આખું, શિલાયાહ પુસ્તકમ અસ્તિ. શિલાનું પુસ્તક છે, અસ્તિ એટલે છે. એ જ રીતે આપણે અહીંયા બાકીના વાક્યો કરવાના છે, જેમાં મેં ત્રણ તમારી સમજૂતી માટે કરેલા છે. બાકીના જે આ બે છે એ વાક્ય તમારે કરવાના છે. પહેલું જે વાક્ય છે, રેખા દ્વિચક્રિકા. રેખા દ્વિચક્રિકા એટલે રેખા સાયકલ. પણ રેખા સાયકલ આપણે જ્યારે એવું બોલીએ ત્યારે આપણને પૂરો અર્થ સમજાય નહીં. પણ જે વાક્યને આ રીતે બનાવીએ, જેમ કે રેખાયાહ દ્વિચક્રિકા અસ્તિ, પહેલું વાક્ય, રેખાયાહ દ્વિચક્રિકા અસ્તિ એટલે કે રેખાની સાયકલ છે. દ્વિચક્રિકા એટલે સાયકલ, રેખાની સાયકલ છે. એ રીતે બીજા બે વાક્યો મેં કરેલા છે તમારી સમજૂતી માટે. બાકીના બે વાક્યો તમારે કરવાના
છે. આ બે વાક્ય તમારે જવાબ અહીંયા લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5માં પણ એ જ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની વાત છે, સ્થળો વચ્ચેની વાત છે, એને વાક્ય કેવી રીતે બનાવાય એ પણ મેં તમને અહીંયા બે વાક્યોમાં સમજૂતી આપેલી છે. બાકીના જે 3 વાક્યો છે એ તમારે જવાબ લખવાના છે. આપ જોશો પ્રશ્નના જવાબમાં તો તમને ખ્યાલ આવી જશે. પહેલું વાક્ય છે, આ વાક્યને સંસ્કૃતમાં લખવાના છે. આરતી જામનગરથી રાજકોટ જાય છે, તેને સંસ્કૃતમાં મેં જે રીતે લખેલું છે તે રીતે તમારે પણ બાકીના વાક્યમાં લખવાનું છે કે આરતી હિ જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ. એ રીતે તમારે બાકીનું વાક્ય પણ બનાવવાના છે. અહીંયા આપણે આ સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ લખી અને વોટ્સઅપ શાળાના વોટ્સઅપ ગ્રુપમાં મને મોકલાવવાના છે. આભાર.